સામાન્ય સવાલ, તમારી ઉંમર 5 વર્ષની હોય, 10 વર્ષની હોય, 20 વર્ષની હોય, 50 વર્ષની હોય કે 100 વર્ષની હોય, તમને બધાને એક સવાલ. વર્ષના 365 દિવસમાંથી માત્ર એક દિવસ એવો બતાવો કે જ્યારે તમે સવારે જાગી અને ભગવાનને ગોતવા માટે નીકળ્યા હોય. આપણી પાસે જવાબ નથી. બહેનો સવારે જાગીને પોતાના નિત્યક્રમમાં પરોવાઈ જાય અને આપણે બધા જાગીને એક જ મુદ્દાનો કાર્યક્રમ, પૈસા ક્યાંથી મળે, બસ આ બધી મોહમાયામાં ફસાય અને આપણે ભગવાનને ગોતવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા. એવું બને કે ભગવાન ક્યાં છે એની આપણને ખબર નથી, પણ છતાંય આપણે ક્યારેય પ્રયત્ન નથી કર્યો. હા, મન કે અને ઈચ્છા થાય તો આપણે હવેલીએ દર્શન કરવા જઈએ છીએ, મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. ઈશ્વર જ્યારે પણ આ દુનિયામાં સાક્ષાત ક્યારેય આવશે તો મારી દ્રષ્ટિએ મંદિરમાં નહીં રહે, કારણ કે મંદિરમાં માણસોનું ચાલે છે. માણસો ધારે ત્યારે દરવાજા ખુલે, ધારે ત્યારે એના દ્વાર બંધ થાય. જો ઈશ્વરને ક્યાંય રહેવું હશે તો તમારા મનમાં રહેશે, કારણ કે મનમાં ઈશ્વરનું પોતાનું ચાલે છે. દરેકે દરેક સંપ્રદાયમાં, ખાસ કરીને પુષ્ટિ માર્ગમાં, મનને શુદ્ધ રાખવાની ભક્તિની વાત કરવામાં આવે છે. કારણ કે જ્યારે ઈશ્વરને આ પૃથ્વી ઉપર અવતરવાનું થશે, એને આગમન કરવાનું મન થશે, ત્યારે હંમેશા તમારા મનમાં રહેશે. એટલે તમારા મનને મંદિરરૂપે નિર્માણ કરો તો ઠાકોરજી ક્યારેક રૂમઝૂમ પગલે તમારા મન મંદિરે બિરાજિત થશે. નંદગાંવમાં અમે આવ્યા ત્યારે અમે સામે જ ચિમનભાઈની ઘરે હતા, બરાબર ને? અને એમના પરિવારે અમને એવું કીધું કે આ નંદગાંવમાં અમે જેટલા ભક્તજનો છીએ ને, અમને બધાને બહુ ગાતા સારું આવડે. સાચી વાત છે,
તમને બધાને આવડે જ ગાતા, તમને આવડે જ હોંકારો જ ભણો. આ એક એક કરીને નહીં ગવડાવું, નહીં તો અહીંયા 150 વર રોકાવું પડે. એટલે બધા થોડું થોડું ગાશો ગાશો 100 ગ્રામ. ભાઈઓ અત્યારે તો હા પાડે જ, પછી જોઈ. સરસ, ચાલો આપણે એક પ્રયત્ન કરીએ, ભાઈઓ બહેનો બધા સાથે મળીને તમને ગવડાવવાની જવાબદારી નિધિબેન ધોળકિયાની. આજ મારા
વૈષ્ણવાચાર્ય જે જેના ચરણોમાં સાષ્ટાંગ આપ બંનેનું સત્સંગમાં મંગલ અભિવાદન કરીએ છીએ. સત્સંગનો આ સુંદર અવસર આપણને સૌને અહીંયા મળ્યો છે, અને એ પણ એક દિવસ નહીં, સાત દિવસનો. ખરેખર જીવનમાં સત્સંગ કરવાની એક ઉંમર હોય છે એવું આપણે માનીએ છીએ, પણ મારી દ્રષ્ટિએ સત્સંગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. ઘણી વખત એવું થાય છે કે આપણે જીવનમાં દિવસોની ગણતરી કરતા જઈએ કે હજુ તો બિચારો નાનો છે, ભણે છે, અત્યારે ક્યાં સત્સંગ કરાવો. પછી થોડોક મોટો થાય, ભણી લે, એટલે હજુ તો વેપાર ધંધાની ઉંમર છે, હજી ક્યાં સત્સંગ કરાવો. હજુ તો લગ્નની ઉંમર છે, હજી તો એના બાળકો થયા છે. સત્સંગની ઉંમર ક્યાં જતી રહેશે કોઈને ખબર નથી, અને આમનું જીવન ક્યાં પૂરું થઈ જશે એની પણ કોઈને ખબર નથી. દિલ મારું પૂછે છે, ભાઈ તું ક્યાં જાય છે, સામે નજર કર, સીધું સ્મશાન દેખાય છે. જીવન ક્યારે પૂરું થઈ જશે એની કોઈને ખબર નથી. એક ભાઈ ઓપરેશન થિયેટરમાં સૂતા હતા, આંખ ખોલી તો સામે કોઈક ચોપડી લઈને ઊભું હતું. એને પૂછ્યું, એ ડૉક્ટર સાહેબ હવે હું રોગ મુક્ત છું ને? તો સામેથી જવાબ આવ્યો એ કે તું રોગ મુક્ત હોય કે ન હોય હું ચિત્રગુપ્ત છું. આંખ ખુલશે ત્યારે આપણને ખબર નહીં હોય આપણે અહીંયા છીએ કે ઉપર જતા રહ્યા. દિલ મારું પૂછે છે, ભાઈ તું ક્યાં જાય છે, સામે નજર કર, સીધું સ્મશાન દેખાય છે. પાંચ આંકડાનો પગાર હોય પોતાના માટે ક્યાં પાંચ રૂપિયા વપરાય છે? સગી પત્નીના ફોન કાપી નાખીએ, બોસના ફોન કોઈથી કપાય છે? ન તહેવાર સચવાય છે, ન વ્યવહાર સચવાય છે. દિવાળી હોય કે હોળી, બધું ઓફિસમાં જ ઉજવાય છે, અને હદ તો ત્યારે થાય છે તમને કંકોત્રી લગ્નની મળે અને છેક સીમંતમાં પહોંચાય છે.